હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિવિઝન કરીશું ચેપ્ટર નંબર 8નું, ટામેટાની દડી રમે દાદા દાદી, મજા કરીએ, ગીતડું ગાઈએ, હું તું 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 જાણે રમવાની ઋતુ, બધા મારા ભેરુઓ, ભેરુઓ એટલે ભાઈબંધો, ધમાલ મસ્તી કરતાં કરતાં ખીલવાની ઋતુ, હું તું 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 હોય શિયાળો કે વેકેશન, વરસાદે પણ રમવું, બારે મહિના ચાલતી અમારી કેવી મજાની ઋતુ. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને કેવું, મતલબ બધા ભાઈબંધો જોડે આપણે કેવી ધમાલ મસ્તી કરતાં કરતાં ખીલવાની ઋતુ, એટલે કઈ ઋતુ, હોતું હતું શિયાળો કે વેકેશન, ભલે પછી વરસાદમાં પણ આપણે તો રમીએ જ છીએ ને, બારે મહિના ચાલતી ઋતુ કઈ આપણી, હોતું હતું બસ રમવા માટે રમવાનું, સૌને સૌની રમતો હોય ને કોઈને બાકી રહેતું, હોતું હતું. તમે વિદ્યાર્થી મિત્રો જો પહેલું ચિત્ર કયું છે, ગિલ્લી દંડાનું. તમે વિદ્યાર્થી મિત્રો ઉપરના ચિત્ર જોઈને રમત ઓળખો. શિક્ષકે તમારા ઘરના મોટારાઓને પૂછી તેના વિશે બે વાક્યો લખો. તમે ગિલ્લી, પહેલા ચિત્રનું નામ છે ગિલ્લી દંડા અને બીજા ચિત્રનું નામ છે સાતોલિયમ, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી જો ચહેરા પર જુદા જુદા ભાવ લાવીને ફોટો સેલ્ફી પાડવાનો અભિનય કરો. પલક અને રુદ્ર તેમના દાદા દાદી સાથે વાતો કરે છે, તે ધ્યાનથી સાંભળજો. મારદંડિત માસ્ટર: પલક, આ મેચમાં તો આપણે જીતી જવાના. રુદ્ર કહે છે, હા ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જીતેલા ને. પલક છે એની બહેન છે અને રુદ્ર એનો ભાઈ છે. દાદા અને દાદી જોડે એ વાતચીત કરી રહ્યા છે. પલક કહે છે, આ મેચમાં તો આપણે જીતી જવાના. રુદ્ર કહે છે, હા ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જીતેલા ને. દાદા કહે છે, અલે તમે બેઉ જોડી વળી ક્યારે રમવા ગયેલા તો જીતી ગયેલા. દાદા એમ કહે છે એ પલક અને રુદ્રને કે તમે લોકો ક્યાં રમવા જાઓ છો તો તમે જીતી જશો. તો પલક એમ કહે છે, દાદા એમ નહીં, આપણી ટીમ જીતી હતી. દાદા આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો. રુદ્ર કહે છે, અરે દાદા ટીમમાં તમે ન હતા અને અમે પણ ન હતા, આ તો આપણા દેશની ટીમ જીતી હતી. રુદ્ર એમ કહે છે દાદાને કે દાદા આ ટીમમાં તમે પણ નહોતા અને અમે પણ નહોતા, આ તો કયા આપણા દેશની ટીમ જીતી હતી. દાદા કહે છે, તો એમ કહો કે આપણા દેશની ટીમ, બાકી તો જે રમે એ જ જીતે કે હારે. તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો, એટલે તમારે વળી જીતશું કે હારશું. દાદા એમ કહે છે, તમે એમ કહો કે આપણા દેશની ટીમ એટલે બાકી તો જે રમે એ જ જીતે ને. તમે તો વળી ફોન, મોબાઈલ, ગમે તેમાં, ટીવીમાં જ તમે તો લાગ્યા વળો છો, તો તમારે શું જીતવાનું કે શું હારવાનું. પલક કહે છે, દાદા અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ. દાદા કહે છે, રમવું જ હોય એને માટે તો બીજી ઘણી બધી રમતો છે, એને મેદાન પણ હોય જ. રુદ્ર કહે છે, આ બે સિવાય વળી કઈ રમતો દાદા. દાદા કહે છે, પૂછ તારી દાદીને એ શું રમતા હતા. દાદી કહે છે, અમે તો ઘણી રમતો રમતા, જેમ કે પકડદાવ, મારદંડી, ગિલ્લી દંડા, આંબળી પીપળી વગેરે જેવી રમતો અમે લોકો રમતા હતા. રુદ્ર દાદી એમ કહે છે, અમે લોકો તો ઘણી બધી રમતો રમતા, જેમ કે દોડપકડ છે, મારદંડી છે, ગિલ્લી દંડા, આંબલી પીપળી વગેરે રમત રમતા. રુદ્ર અને પલક એમ એકસાથે કહે છે, હે 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 હે, તમે રમતા હતા એ બી શેરીઓમાં જઈને. દાદી કહે છે, નહીંતર શું, તમારી જેમ ઘરકુકડી થઈને રહેતા હોઈશું. દાદા કહે છે, બહુ મજા આવે છોકરાઓ આપણી આ બધી દેશી રમતો રમવાની. દાદા કહે છે, આ બધી આપણી દેશી રમતો રમવાની ઘણી બધી મજા આવે. પલક કહે છે, મોઢું બગાડીને કહે છે, એવું જૂનું રમવાની શી મજા આવે. દાદી કહે છે, અરે રમ્યા વગર કેમ આવું કહે છે તું. દાદી એમ કહે છે, તું રમ્યા વગર કેમ મોઢું બગાડે છે, એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે છે કે નથી આવતી. રુદ્ર, તો અમને પણ દેશી રમતો શીખવાડો ને દાદા. દાદા કહે છે, ચોક્કસ, તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે. મારદંડી રમતમાં હું એકો હતો. દાદા એમ કહે છે, તમે બી એક વખત દેશી રમતો રમશો તો તમને બી એનો ચસ્કો લાગી જશે. મારદંડીની રમતમાં હું એકો હતો. દાદા એમ કહે છે, મારદંડીની જે રમત છે એમાં હું પણ એકો હતો. મને કદી દડો વાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન ચૂક્યો નથી. જે દાદા છે એ મારદંડીના એકદમ ચેમ્પિયન છે. છો વિદ્યાર્થી મિત્રો, જે દાદા એમ કહે છે, હું મારદંડીનો માસ્ટર છું. વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર પડી મારદંડી માસ્ટર આનું નામ કેમ છે, કેમ કે દાદા એમ કહે છે, મને કદી દડો વાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન ચૂકી નથી, તેથી મારું નામ પડ્યું જ હતું મારદંડી માસ્ટર. દાદાએ પોતાની મૂછ પર હાથ ફેરવ્યો. દાદા શું કરે છે, પોતાની મૂછ પર હાથ ફેરવે છે. દાદી કહે છે, એમ દાદી ધીમું હસીને બોલ્યા, બંને બાળકો ખરેખર.
દાદા એટલે સાવ એવું નહીં, એકવાર એક બહાર ગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવેલી, એણે મારેલો દડો મને વાગ્યો એ જબરી તાકોડી હતી. દાદા એમ કહે છે એટલે સાવ એવું નહીં પલક અને રુદ્રમ, એકવાર એક બહાર ગામની છોકરી આવી હતી ને આપણા ગામમાં લગ્નમાં, તો એણે મને મારેલો દડો મને વાગ્યો તો એ જબરી તાકોડી હતી. રુદ્ર કહે છે તાકોડી એટલે શું દાદા? દાદા કહે છે તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે તેને પાડી જ દે. દાદા એમ કહે છે તાકોડી એટલે કેવી વ્યક્તિ? વિદ્યાર્થી મિત્રો, જે નિશાન કરે છે તેને પાડી જ શકે છે એને શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો, તાકોડી કહેવાય છે. પલક, દાદાની મૂછ પર હાથ ફેરવીને, તો એ છોકરી માસ્ટર ગણાય તમે નહીં દાદા? પલક એમ કહે છે દાદાની મૂછ પર હાથ ફેરવીને, તો એ છોકરી માસ્ટર ગણાય તમે તો ના કહેવાઓ દાદા માસ્ટર. રુદ્ર કહે છે કોણ હતી એ છોકરી દાદુ? રુદ્ર એમ પૂછે છે દાદાને, દાદા આ છોકરી કોણ હતી દાદુ? માસ્ટરને પણ હરાવી જાય એવી તાકોડીને તો જોવી જ પડે ને. એમ કહે છે માસ્ટરને પણ હરાવી જાય છે વિદ્યાર્થી મિત્રો, એ તાકોડીને તો આપણે જોવી જ પડે, સાચી વાત ને વિદ્યાર્થી મિત્રો? તો દાદા એમ કહે છે આ બેઠી જોઈ લો. દાદા ખડખડ હસી પડ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો એ બહાર ગામથી લગ્ન પ્રસંગે આવેલી એ છોકરી કોણ હશે વિદ્યાર્થી મિત્રો? બોલો તમે. એ હશે દાદી. પલક કહે છે વાહ દાદી, માસ્ટર તો તેમ જ, કેમ તમે માસ્ટરને પણ હરાવેલા? પલક કહે છે વાહ દાદી, માસ્ટર તો તમે જ, કેમ કે તમે તો માસ્ટરને પણ હરાવેલા. દાદા કહે છે હાર્યા ન કહેવાય હવે, કેમ કે જેને દડો વાગ્યો એ પણ મારનારનો સાથીદાર બની જાય, પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે એમ રમત આગળ ચાલે. વિદ્યાર્થી મિત્રો, એટલે માલદડી રમત કેવી હોય? જેમ કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને દડો મારે છે, તો એ બંને વિદ્યાર્થી એ જેને મારે દડો એનો સાથીદાર બની જાય છે, પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે એમ રમત આગળ ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, પલક, દાદાની જીવનભરની સાથીદાર એટલે મારી વાલી દાદી. પલક કહે છે દાદાને જે જીવનભરની જે સાથીદાર કોણ હતું વિદ્યાર્થી મિત્રો? એ હતી દાદી. રુદ્ર, જીવનભરની સાથીદાર એટલે? દાદા દાદી અને પલક ત્રણેય હસી પડ્યા. દાદા કહે છે ઓ ડબ્બુ, એ જ તમારી દાદી. પછી વિદ્યાર્થી મિત્રો, આ વાતચીત છે, આ સંવાદમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગી હતી આપણને? જ્યારે દાદાએ એમ કીધું હતું એ ગામમાં જે લગ્ન પ્રસંગે આવી હતી, જેમ મને દડો માર્યો હતો એ કોણ હતું? એ દાદી હતી. તમે ઘરે કઈ રમતો રમો છો? તો આપણે દોડ પકડ છે, પકડદાવ વગેરે રમતો રમીએ છીએ. તમને સૌથી વધુ કઈ રમત ગમે છે, શા માટે? વિદ્યાર્થી મિત્રો, આ બધી વાતચીત તમે કરી શકો છો પોતાની રીતે. મને ઓળખો. ઉદાહરણ, તું મોટો થઈશ એટલે તારે પણ મારા જેવી મૂછ આવશે દાદા. એટલે તું મોટો થઈશ એટલે તારે પણ મારા જેવી મૂછ આવશે, તો કોને આવશે? કોણ કહેશે? દાદા કહે છે હું નાનો હતો ત્યારે માર દંડની રમવામાં એકો હતો. આ વાત આપણને કોણ કહે છે? દાદા કહે છે હું તો બીજા ગામમાં જાઉં તો માર દંડી રમવા જ માંડું. એ કોણ કહે છે આપણને? દાદી કહે છે. મને તમારા કરતાં પણ વધુ સારી રીતે માર દંડી રમતા આવડતું હતું. આ કોણ કહે છે? દાદી કહે છે. ભાઈ તો આખો દિવસ મોબાઈલ પર રમે છે, હું તો સાંજે જ મોબાઈલ રમું છું. આ કોણ કહે છે? પલક. તારા પપ્પા નાના હતા ત્યારે હું રોજ એમને મેદાનમાં લઈ જતો. કોણ કહે છે? દાદા. તમે ત્રણેય જણ અત્યારે થોડી પેટ પૂજા કરી લો, પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો. પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો એટલે કોણ હશે વિદ્યાર્થી મિત્રો? કોણ હશે? વિચારો. એ હશે દાદા. આપેલા શબ્દો કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે તે વાક્ય લખો. તાકોડી. તાકોડી એટલે શું? ઈજુ બહેન ભારે તાકોડી એટલે તક મળે એ બધી જ લઈ લે. મારે એક બે કોડી ન ચાલે, હું તાકોડી છોટે ત્રણ કોડી લઈશ. વાહ, એક પથ્થર ફેંક્યોને કેરી પાડી દીધે તો હું સરસ તાકોડી છે ને. તો આપણે કયા નંબરનું લખીશું વિદ્યાર્થી મિત્રો? તાકોડીમાં ત્રીજા નંબરનું. વાહ, એક જ પથ્થર ફેંક્યોને કેરી પાડી દીધી, તું તો સરસ તાકોડી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? પછી બીજું, જીવનભર. આજની મેચ તો મને જીવનભર યાદ રહેશે. મારા જીવનભરમાં તો ઘણી વાતો છે. તમારા જીવનભરમાં કેટલા વર્ષ ભરેલા છે? તમે કયું લખશો વિદ્યાર્થી મિત્રો? આજની મેચ તો મને જીવનભર યાદ રહેશે. એક ઘર કુકડી એટલે? એક નંબર, એ ઘર કુકડી આમ આખો દિવસ મરઘી સાથે શું રમે છે? બે નંબર, ઘર કુકડીને જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે? ત્રણ, ઘરમાં દાણા નાખીએ તો ઘર કુકડી ઘરમાં આવી જાય. તમે કયું લખશો વિદ્યાર્થી મિત્રો? બે નંબર લખશો, ઘર કુકડી જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે કંઈ? ચસ્કો.
મને તો ગળ્યું ખાવાનો એવો ચસ્કો કે હું તો ગળ્યું કશું ખાઉં જ નહીં. મને ક્રિકેટરનો ભારે ચસ્કો, આખો દિવસ રમ રમ કરે. જરા સાંભળજો, ચસ્કો લાગી જશે પછી સાબુથી ધોઈશ તો પણ જશે નહીં. વિદ્યાર્થી મિત્રો, ચસ્કોમાં આપણે કયો નંબર લખીશું? 2 નંબરનું. મને એને ક્રિકેટનો ભારે ચસ્કો, આખો દિવસ રમ રમ જ કરે. માસ્ટર, સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે કોઈ દિવસ રમતા જ નથી. સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે દરરોજ રમે છે. સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એમની ટીમ તો જીતશે જ. વિદ્યાર્થી મિત્રો, આપણે માસ્ટરમાં કયા નંબરનું લખીશું? 3 નંબરનું. સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એમની ટીમ જ જીતશે. ગીતો ગાઈશું ને ફરીથી હું તો જાણે રમવાની ઋતુ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ગીત ખુદ ગાવાનું રહેશે તમારા ઘરે. મિત્ર સાથે ચર્ચા કરો, જવાબ લખો 3ના જૂથમાં. વિદ્યાર્થી મિત્રો, આ બધું હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ તમને. તમારે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ સુધી જે પણ ચાલી ગયું છે આપણે એ બધાને ફરી રિવિઝન કરવાનું રહેશે અને તમે તમારી નોટબુકમાં આ ચેપ્ટર લખશો એવી મને આશા છે. પછી તમે જ્યારે મને મળશો ત્યારે હું તમને ચેક કરાવી આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને ચેપ્ટર નંબર 8 સુધી બધાને પૂરું હોવું જોઈએ. હું તમને ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 તમને હું ચલાવી આપીશ. જાન્યુઆરીનો આપણો કોર્સ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય.